અને હવે જઈએ કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી સંબોધન કરી રહ્યા છે। ભીડભાડમાં કચડાય નહીં, તમામ સુવિધા મળી રહે, નાહવાથી લઈને પેન યુઝની સુવિધા હોય, પાર્કિંગની સુવિધા હોય, હોટલની સુવિધા હોય, આ બધી સુવિધા યાત્રાધામમાં પણ બહુ સરળતાથી ચાલે। હાલમાં અમે ડિસેમ્બર મહિનામાં સોમનાથ ખાતે આવું જ એક નવું સર્કિટ હાઉસ 50 રૂમવાળું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। એ જ પ્રમાણે ટ્રાન્સપોર્ટેશનમાં પણ અમારે સંપૂર્ણપણે ડિજિટલ ઇન્ડિયાના કન્સેપ્ટ સાથે સંપૂર્ણ રીતે લોકોને ઘર બેઠા એની સુવિધા મળે એનું પણ અમે આયોજન કર્યું છે। એને કારણે માત્ર તમારે ટેસ્ટ લેવા જવું હોય તો જ આરટીઓમાં જવું પડે, એમાં પણ એક વિભાગીય સૂચના છે કે વધુમાં વધુ આ ટેસ્ટના સેન્ટરો જો વધે તો ભીડ એક જગ્યા ન રહે, એ પણ અમારા વિભાગનો સર્વે ચાલુ છે। સાથે સાથે જે અમારા પ્રવાસન છે, આ પ્રવાસનના માધ્યમથી અનેક નવા ટુરિઝમના સ્પોટ એને કેટેગરી વાઇઝ કેટલાક હેરિટેજ છે, કેટલાક ઐતિહાસિક છે, કેટલાક ધાર્મિક છે, કેટલાક પરંપરાગત રીતે લોકરિવાજ મુજબ, કેટલાક સાંસ્કૃતિક મુજબ વડનગર જેવા જેમાં ભૂમિની અંદરથી અનેક પ્રકારના પુરાતન અવશેષ પડે છે। તો અલગ અલગ રીતે પ્રવાસન વિભાગને પણ સૂચના કરી છે। તો આમ કુલ મિલાઈને દરેક વિભાગની અંદર કામકાજ અમારું શરૂ થયું છે। આગળનું જે હતું એમાં વધારે પ્રમાણે કેમ થાય, દાખલા તરીકે અત્યારે અમારે જે યાત્રાધામ હતું એની અંદર નવરાત્રિના 9 દિવસની ઉજવણી થતી હતી, એમાં પણ અમારા 9 દિવસ અલગ અલગ મંત્રી માન્ય મુખ્યમંત્રીશ્રીએ પહેલાં નોરતાના દિવસે અમદાવાદ મુકામે મા કાળી મંદિરમાં ઉપસ્થિત રહીને શુભારંભ કરાવ્યો। સાહિત્યકાર લોકકલાકાર પણ રોજ રાતે વર્ચ્યુઅલ ગરબાનો કાર્યક્રમ આપી રહ્યા છે, પણ અમે દશેરાના દિવસે ડાંગના સુબીરમાં સુબીર મંદિરની બાજુમાં જ્યાં ભગવાન રામચંદ્ર અને માતા સબરીનું મિલન થયું હતું, મુલાકાત થઈ હતી, એ સ્થળ ઉપર દશેરા મહોત્સવ કરવા જનાર છે। આ દશેરા મહોત્સવના માધ્યમથી પણ જે પ્રકારે ભગવાન રામ સાક્ષાત સબરીને મળવા આવ્યા હતા, આ માતા સબરીની યાદમાં સમગ્ર અમારો આદિવાસી સમાજમાં પણ એક પોઝિટિવ મેસેજ જાય એ પ્રમાણે અમારે દશેરા મહોત્સવની ઉજવણી પહેલી વખત અમે શરૂ કરવાના છે। તો આમ દરેક વિભાગના દરેક અધિકારી સહિત અલગ